आशू दीवार 108 વખત હિરણા કશ્યપના મુખમાંથી કયા દુએ ગમે એમ કરીને મંત્ર રટન કરાવ્યું અને ત્યારબાદ કયા દુ ગર્ભ ધારણ કરે છે અને પછી હિરણા કશ્યપને કહે છે ગવે જાઓ બહેનોમાં આટલી તો આવડત હોવી જ જોઈએ ઘરેણું કરાવવાની કેટલી ષડયંત્ર રચો છો એવું ભાઈને ભગવાનનું નામ લેવડાવવાનું પણ ષડયંત્ર રચવું જોઈએ ગમે થાય પણ નામ તો લેવડાવવું જોઈએ પછી ઘરને તો આમ ધક્કો માર્યા જ કરે જાઓ મંદિર જાઓ મંદિર જાઓ મંદિર જાઓ ભાઈ મંદિરમાં આવીને બેઠા માળા ફેરવતા જાય એના મિત્રએ કહ્યું કે અલ્યા હું તને 2-4 દિવસથી જોઉં છું કે મંદિરમાં 2 કલાક સુધી તું બેઠો રહે છે ક્યારેય દર્શન કરવા નહોતો જતો ને આટલો બધો ફેરફાર કેમ થઈ ગયો એટલે પેલા ભાઈએ કહ્યું આમ તો કઈ મંદિરે જવું દર્શન કરવા એવા બધામાં મને તો બહુ ઇન્ટરેસ્ટ નથી પણ મારી ઘરવાળી માથું ખાઈ જાય છે એટલે હિસાબ કિતાબ બધો લઈને અહીંયા આવું છું અને બેઠો બેઠો હિસાબ કરીને પાછો જાઉં છું મંદિરમાં હિસાબ કરવા બળજબરી ની સાથે પ્રેમથી કહેવાયું કયા દિનો પ્રસંગ હિરણાકશ્યપ જેના ઘરે માએ સંતોના સાનિધ્યમાં રહી અને ઉદરમાં રહેલા ગર્ભને પોષણ આપ્યું હોય ત્યારે એવા ઘરે શ્રેષ્ઠ ભક્તનું અવતરણ થાય એમને ત્યાં પુત્ર રૂપે ભક્ત શિરોમણી પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું એમ કહેવાયું છે હિરણાકશ્યપ પ્રહલાદજીના ભીતરમાં રહેલા પ્રભુના પ્રેમને લઈ પ્રહલાદજીએ ખૂબ હૃદયથી ભાવથી પ્રભુનું સ્મરણ માના ઉદરથી મળ્યું હતું તેથી ક્ષણે ક્ષણે પ્રભુનું સ્મરણ કરતા હિરણાકશ્યપ જ્યારે તપ કરીને પાછો આવ્યો અને જોયું પુત્રને જોઈ ખુશ થયો પુત્રને વિદ્યા અપાવવા માટે અસુરોના ગુરુ સડામર્કને રાખવામાં આવ્યા અને આને અસુરોનું જ્ઞાન આપવાનું કહેવામાં આવ્યું પરંતુ અસુરોના જ્ઞાન આપવાની સાથે સાથે સડામર્ક જ્યારે ગુરુજી હાજર ન હોય ત્યારે ગુરુજીની ગેરહાજરીમાં પ્રહલાદજી તમામે તમામ આશ્રમના બાળકોને ભગવાનનું સ્મરણ કરાવતા ભગવાનની વાર્તાઓ કહેતા ભગવાનની કથા કરતા બધાના મન હૃદયની અંદર પ્રભુ નારાયણ પ્રત્યેનો ભાવ જગાડતા કહેતા કે ભગવાન સિવાય આ સંસારમાં બીજું કોઈ છે નહીં અને તેથી એક દિવસ જ્યારે હિરણાકશ્યપે તેના સેવકને મોકલીને કહ્યું કે જાઓ સડામર્કને કહો કે તમે કેટલી વિદ્યા ભણાવી છે એ મારે જોવી છે સડામર્કે આવીને આશ્રમમાં જોયું તો પ્રહલાદજી તમામ બાળકોની સાથે ધૂન મચાવીને નાચતા કૂદતા કીર્તન કરતા હતા સડામર્ક પ્રહલાદને અડે છે અરે એ પ્રહલાદ તારા પિતા અમને મારી નાખશે આવું ન કરીશ આમ અડવ્યા તે તો સડામર્ક નાચવા લાગ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો સડામર્ક પાછા ન આવ્યા એટલે સેવકને મોકલ્યા સેવક સડામર્કને પકડે છે કે તને બોલાવે છે રાજા કે સેવક નાચવા માંડ્યા જેટલા આવ્યા એટલા નાચવા માંડ્યા બધાના મોઢામાં ભગવાનનું સ્મરણ આવવા લાગ્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રહલાદને એવો
बावड़ा थी पकड़ी ने पछाड़ियो, परंतु हिरण्यकश्यप ने काई असर न थई, कारण के खोपरू बहु जाडू हतो, पापोना पड बहु मोटा हता, एटले एने असर न थई, पण जेने पापोना पड पातळा हता एने तो अड़तानी साथे स्पर्श थतानी साथे चेप लागी गयो। क्यारे क्यारे आवा सत्संगमां आवीने बेसजो, पड पातळू हशे तो आ सत्संगनो चेप लागी जशे, अने मारा नाम मारा प्रभुना नामनो चेप लाग्यो तो आ भेळो पार थई जशे। कणकण मां व्याप, हा आ थांभला मां छे तारा भगवान। प्रहलाद जी लाल चोर थयेलो थांभलो जोयो, अने प्रभु नु हृदय थी स्मरण करी अने कह्यु, प्रभु आप आ स्तंभ मां होव ने तो मने प्रमाण आपो। दगदगता स्तंभ उपर कीड़ी ने चालती जोई, अने प्रहलादे बे धड़क कह्यु के हा हा पिताजी, आ स्तंभ मां मारा प्रभु छे। तने संभळाय छे एनो अवाज? हा संभळाय छे। प्रहलादे स्तंभ पासे जईने कान धर्यो तो एक स्तंभ माथी गुरु 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 अवाज आवतो, मतलब के ज्यारे भक्त के शिष्य मुश्किली मां आवे छे त्यारे भगवान सदगुरु रूप बनी अने तेने आश्वासन आपे छे के चिंता न करीस, हूँ तारी पाछळ बैठो छु। अवाज सांभळ्यो, हिरण्यकश्यप वधारे क्रोधित थया अने कह्यु के तो पछी तारा भगवान ने भेट, आ थांभला ने भेटी पड, अने प्रहलादे दोट मुकी अने थांभला ने भेटी पड्या, मारो प्रभु आनी अंदर छे एक विश्वास साथ। ज्यां प्रहलादे बात भीड़ी त्यां तो कड़ करतो स्तंभ फाट्यो, एमांथी नृसि अवतार रूप प्रभु प्रगट थया। बोले नृसि अवतार की भगवान नृसि रूप बनी अपरित थया, लामी लामी जीवा माथी अग्नि जलती होय एकलू विकराल स्वरूप छे। हिरण्यकश्यप ने लांबो हाथ करीने खेंची पोतानी जांग पर सुवडावी दीधो। हिरण्यकश्यप ने कह्यु के काळ ब्रह्माजी पासे थी तप करीने वरदान लीधु हतु ने, एक काळ चिट्ठी बताओ, दिवस छे के रात छे? दिवस पण नती अने रात पण नहोतो, रात पण नहोती दिवस पण नहोतो, संध्या काळनो समय हतो। बताओ आकाशमां छे के धरती ऊपर? आकाशमां पण नहीं धरती ऊपर पण नहीं। नर थी ना मरु पशु थी ना मरु, बोल हूँ कौन छू? नर छू के पशु छू? पशु पण नहीं नर पण नहीं ऋषि अवतार। नख बतावी ने कहू बताओ आ अस्त्र छे शस्त्र छे? आ तो अस्त्रमां पण न आवे शस्त्रमां पण न आवे, आ तो नहोत। અને ભગવાને બધી વાતને યાદ કરાવી કરાવીને કહ્યું હવે તો તારું મોત નિશ્ચિત, એમ કરીને નૃસિ અવતાર પ્રભુએ હિરણાક્ષનો પેટ ફાડી નાખ્યું, લોહીની છોડો ઉડવા માંડી, જય જયકાર થયો, ચારે બાજુ કાળો કેર વર્તાવનાર હિરણ્યકશ્યપનો નાશ થયો। પરંતુ નૃસિ અવતાર એટલું બધું ભયાનક સ્વરૂપ છે, એને શાંત કોણ કરે? લક્ષ્મીજીને બોલાવવામાં આવ્યા, નારદજી આવ્યા, છતાંય પ્રભુ શાંત થતા નથી, એટલે બ્રહ્માજીએ કહ્યું કે પ્રહલાદને કારણે પ્રભુએ જન્મ લીધો છે, પ્રહલાદ ઉપર અપાર પ્રેમ છે, તેથી પ્રહલાદને તેની પાસે મોકલો। પ્રહલાદજી ભગવાનના વિકરાળ સ્વરૂપને જોઈ બે હાથ જોડી અને પિતાની ગોદમાં બેસવા જતા હોય એ રીતે પ્રહલાદજી ઋષિ અવતાર સ્વરૂપ ભગવાન પાસે ગયા તો ભગવાન અતિ પ્રસન્ન થયા, પ્રેમથી પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડ્યા, અને જેમ ગાય વાછરડાને ચાટે એમ ઋષિ અવતાર સ્વરૂપ પરમાત્માએ પ્રહલાદને ચાટવા માંડ્યા। ભગવાન ભક્તને ચાટે છે ત્યારે ભગવાન ભક્તને ચાટતા ચાટતા ભગવાનના હૃદયમાં એટલો પ્રેમ જાગે છે, એટલું વાત્સલ્ય પ્રગટ થાય છે કે ભગવાનનો ક્રોધ સંભાળ આવે, અને ભગવાનની અનેક પ્રકારે સ્તુતિ કરવામાં આવી, ભગવાનનું સ્વરૂપ શાંત બન્યું। કહેવાયું છે કે ભક્તોના રક્ષણ માટે પ્રભુ માની ગોદમાં પણ અવતરિત થવાની રાહ જોતા નથી, અને સ્તંભ થકી પ્રભુ પ્રગટ થાય છે અને ભક્તોની રક્ષા કરે છે। ભગવાને એવા ભાગવતમાં કે સીતા પ્રભુના નામના સ્મરણથી જ્યાં ગયા ત્યાં પાંદડે પાંદડે હવાના એક એક સ્પંદનમાં પણ પ્રભુના નામ રેલાતા થઈ ગયા। આપના રોમ કૂપોમાંથી પ્રભુનું સ્મરણ થાય એટલું પ્રભુનું સ્મરણ કરો,
रात्रे सोता पहला બે ઘડી સુધી પ્રભુના નામ સ્મરણ કરો અને પછી સૂઈ જાઓ, જેથી કરીને દિવસ દરમિયાન થયેલા પાપો નાશ પામે. વ્યક્તિ માત્ર એ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. જે વ્યક્તિ સવારે સૂર્યોદય થતા પહેલા પથારી છોડી દે છે અને સૂર્યોદય થતા પહેલા સ્નાન કરે છે, સ્નાન કર્યા પછી સંધ્યા કરે અને ગાયત્રી મંત્રની ઉપાસના કરે, ત્યારે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન થયેલા તમામ પાપો નાશ પામે છે. સવારની સંધ્યા કરતા કરતા પ્રભુ પાસેથી પ્રેમથી શક્તિ પ્રાપ્ત કરી દિવસ વિતાવે છે, ત્યારે દિવસે થનારા પાપોમાંથી એ વ્યક્તિ બચી શકે છે. તેથી પ્રભુનું નિત્ય સ્મરણ કરો, પ્રભુના નામ સ્મરણમાં શું તાકાત છે એ વાતને યાદ કરતા એમાં કેટલાય સુંદર પ્રસંગોને બતાવવામાં આવ્યા, સુંદર દ્રષ્ટાંત બતાવવામાં આવ્યા, દ્રષ્ટાંતોથી સિદ્ધાંતો પ્રતિપાદિત થાય છે. તેથી અજામિલનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જેને અંત સમયે પુત્રનું નામ નારાયણ હતું, પરંતુ અંત સમયે નારાયણ નારાયણ નારાયણને યાદ કર્યા તો ભગવાનના પાર્ષદો તેને વૈકુંઠ ધામમાં લઈ ગયા. પ્રભુના નામનો મહિમા ગાતા મહારાષ્ટ્રની એ જનાબાઈ કે જેના માથે છાનાની ચોરી પાડવામાં આવી, ત્યારે જનાબાઈએ કહ્યું કે આ ચોરીના છાના નથી, આ છાના તો મારા હાથે થાપેલા છે. તમને જો વિશ્વાસ ન આવતો હોય તો આ છાનાના ઢગલા પાસે જઈને તમારો કાન માંડો, એમાં તમને મારા વિઠ્ઠલ પ્રભુના નામનો રણકાર સંભળાય તો સમજી લેજો કે આ મારા હાથે થાપેલા છાના છે. પંચે નક્કી કર્યું કે જુઓ ભાઈ, આ છાના ચોરીના છે કે પછી એ જનાબાઈના હાથે છાપેલા છે. પંચે ઉભા થઈને છાનાના ડગ પાસે જઈને કાન માંડ્યા તો એ છાનામાંથી મારો નાથ બોલ્યો હતો, વિઠ્ઠલ 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 હરિયો, વિઠ્ઠલ 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 હરિયો, વિઠ્ઠલ 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 હરિયો. વિઠ્ઠલ 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 બેસી જાઓ, બેસી જાઓ, હરિયો વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, હરિયો વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, હરિયો બોલે વિઠ્ઠલનાથ ભગવાન કી જય. શું કામ નામ સ્મરણ કરાવ્યું? રસોઈ કરતા કરતા ફિલ્મી ગીતો ગાઈને રસોઈ ના કરતા એટલે, નહીં તો ઘરના જે જેવું ખાશે એવા બનશે. ભગવાનનું સ્મરણ કરતા કરતા ગીતો ગુંજતા હોય સરસ ભગવાનના, અને એ ભગવાનના ગીતોનું ગુંજન હૃદયથી મનથી કરતા જાઓ અને રસોઈ બનાવો તો એ રસોઈ પ્રસાદ થશે.
जनाबाई ना छाना मां जो प्रभु बोलिया होय तो प्रेम थी भाव थी प्रभु नाम स्मरण करीने तमे जो रसोई बनावशो तो शू ये अन्न ना कण कण मां मारो नाथ नहीं बोले विश्वास राखजो पण ये भाव थी बोलजो ये भाव थी स्मरण करजो अने प्रसाद बनावजो प्रभु ना भगवान ना नाम ना स्मरण नो महिमा गायो केटला सुंदर दृष्टांत नी साथे भागवत भगवाने अपना मन हृदय अंतःकरण मां सुंदर पवित्र भाव ने भरवानी वात समझावी संतो महात्मा ऋषियों वारे वारे आ संसार मां अवतरित थई मनुष्य मात्र ने श्रेष्ठ ने उत्तम ज्ञान प्रदान करे छे अने ए बधानो सार प्रभु नी शरणागति छे सामान्य मां सामान्य पशु ने पण अंत समय जारे काल आवे छे त्यारे एने पण जो प्रभु याद आवता होय तो मनुष्य मात्र ए तो विचारवू जोईए कहेवायुं छे के आठवा स्कंधमां परीक्षित राजा ने आजे सुखदेवजी महाराज गजेंद्र मोक्षनी कथा कही रहा छे हाथी जारे हाथनीओनी साथे त्रिकुटाचल पर्वत पर रहेला अति रमणीय स्थळ मां सोना चांदी सोना रूपा ने लोढ़ाना शिखर हता हाथनीओ साथे क्षीर सागर थी विटळायेला ए पर्वतोनी चारे बाजु सागरना ए दिव्य जलनी अंदर रमण करता हता ते समये हाथी हाथनीओ तेना मदनिया बच्चा बधाने साथे मस्ती थी पोतानो समय पसार करतो हतो ए हाथी कोण छे हाथनी कोण छे मदनिया कोण छे शास्त्रो ए तो अलंकारित भाषा वापरी छे परंतु अंते तो तेमनो इशारो आपना बधा ऊपर छे अलंकारित भाषा ने लई अने आपना बधा ऊपर इशारो छे ए हाथी मस्त बनीने पोताना परिवार साथे मजा मस्ती करतो हतो ठीक एवी ज रीते आजे दुनियानी अंदर व्यक्ति मात्र पोतानो माळो बनावी पोताना परिवार साथे मस्ती मौजमां जिंदगी पसार करी रह्यो छे अंत समय घणा समय सुधी मस्ती करता ए हाथी ने ज्यारे मगरे आवीने पग पकड्यो मगर एटले काळ કાળ કદી કોઈને છોડતો નથી કાળ એક ને એક દિવસ આપણા બધાયને પકડવાનો છે જ 50 વર્ષ થઈ જાય એટલે સમજી લેવાનું કે કાળના મોઢામાં આપણે અડધા ખવાઈ ગયા છીએ હવે જેટલું બાકી છે એટલું બહુ સાચવીએ અને એ દ્વારા આ શરીર એક સાધન છે આ સાધન દ્વારા પ્રભુનું સ્મરણ કરીએ સત્કર્મ કરીએ આવા મહાન શ્રેષ્ઠ ઋષિ મુનિઓ આવા શ્રેષ્ઠ અવતારી સત્તાઓ સંસારમાં આવે છે આવા ગુરુ સંસારમાં આવે છે ત્યારે ગુરુની એ અમૃત વાણી હૃદયંગમ કરીએ અને એના હિસારે આ જીવનને ચલાવવાનો પ્રયત્ન કરીએ વ્યક્તિ માત્રની અંદર ધર્મ તરફ ચાલવાની પ્રેરણાઓને જગાડવા માટે આપને આપના જીવનને સુધારી અને બીજાને એનાથી બોધ આપવાનો પ્રયત્ન કરીએ કાળ કદી કોઈને છોડતો નથી કાળના મોઢામાં હાથીનો પગ છે હાથીએ ખૂબ મંથન કર્યું છૂટવા માટે પ્રયત્નો કર્યા હાથનીઓ એને મદદ કરવા લાગી મદનિયા બચ્ચા મદદ કરવા લાગ્યા પરંતુ કોઈ કાળે કાળમાંથી છૂટાયું નહીં એટલે બધાએ ધીમે ધીમે ચાલવા માંડ્યા ધ્યાન રાખજો કે આપના ઘરમાં પતિ હશે પત્ની હશે બચ્ચા બાળકો હશે પરંતુ છેક સુધી આપણને કોઈ સાથ આપવાનું નથી જ્યારે કાળ પકડે છે ત્યારે માણસ માત્ર એકલા જ એનો સામનો કરવો પડે છે કાળ આવવા માંડે એટલે સમજી લેવાનું કે ભગવાને આપણને ચેતવણી આપી કાળ આવવા માંડે એટલે શું થાય આંખે ઓછું દેખાય કાને ઓછું સંભળાય પગ ડગુમગુ થાય હલેસા મારતા હોય ને એવી રીતે ચાલવું પડે આ બધા લક્ષણ છે કાળના એ આવે એટલે ચેતો કાળના મોઢામાંથી બચવા માટે હાથીએ ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ ન બચી શક્યા બધાએ નીકળી ગયા ત્યારે એક કમળને હાથીએ પોતાની સુંડ વડે તોડ્યું અને અંતરના ભાવથી ભગવાનને પોકાર કર્યો અને કમળ ઊંચું કર્યું કહ્યું પ્રભુ હું તારો શરણાગત બની અને આ કમળ તારા ચરણમાં અર્પણ કરવા માંગુ છું ત્યારે ભગવાન વૈકુંઠાધીશ
સ્વયં ગરુડ ઉપર સવાર થઈને આવ્યા. એ ભગવાન શ્રી હરિનો અવતાર કહેવાયો. હરિ દોડતા આવ્યા અને આવીને જોયું તો મગરે હાથીનો પગ પકડ્યો છે. ભગવાન વિચાર કરવા લાગ્યા કે જે મારું સ્મરણ કરે એ મારું ભક્ત કહેવાય. હાથી પશુ છે તો અંત સમયે એને પ્રભુ યાદ આવી ગયા. મારો ભક્ત છે અને મારા ભક્તનું ચરણ જેને પકડ્યું છે એ એનાથી મોટો છે. એટલે ભગવાન વિચારવા લાગ્યા કે પહેલો મોક્ષ કોને આપું, ભક્તને નહીં, પરંતુ ભક્તનું ચરણ જેને પકડ્યું છે એને મારે પહેલો મોક્ષ આપવો જોઈએ. એટલે ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સૌથી પહેલા મગરનું મસ્તક છેદે છે. ભગવાન કહે છે કે મારા કરતા મારા ભક્તનો મહિમા અપરંપાર છે. મારું ચરણ પકડો એના કરતા મારા ભક્તનું ચરણ પકડશો તો એ મને બહુ પ્રસન્ન કરી દેશે. એટલે પહેલા મગરને મારે છે અને ત્યારબાદ હાથીની મદદ થાય છે. હાથીએ આપેલા કમળનો સ્વીકાર કરે છે. કહેવાયું છે કે તે સમયે હાથીએ ભગવાનની જે સ્તુતિ કરી હતી માત્ર ચાર લીટીમાં કરેલી સ્તુતિ, પરંતુ ભાગવતમાં કહેવાયું છે કે અજ્ઞાનતાવશ પશુએ પણ ભગવાનનું સ્મરણ કરી લીધું હતું અને પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. એ રીતે સંસારનો માનવી પણ જો ભગવાનને પોતાની જાત સમર્પિત કરી દેશે તો મારો પ્રભુ અવશ્ય એ જીવનો ઉદ્ધાર કરશે. અને એટલે જે હાથીએ પ્રાર્થના કરી હતી તે બતાવવામાં આવી. કહ્યું માદક પ્રપન્ન પશુપાસ વિમોક્ષણાય મુક્તાય ભૂરિ કરુણાય નમો અલપ્રાય શ્વાસેન સર્વતમ મુણ્વન નસી પ્રતીત પ્રત્યગ્ર ભગવતે સે બૃહતે નમસ્તે. હે પ્રભુ, હું અજ્ઞાન પશુ છું અને ભાગ્ય યોગે કાળ રૂપ મગરમાં ફસાયો છું. મને કાળના ફંદામાંથી બચાવો. હે નાથ, જ્યાં કાળ આવી ન શકે એવી જગ્યા ઉપર મને લઈ જાઓ. જ્યાં કાળનો પ્રવેશ નથી એવા તમારા પરમ પવિત્ર પુનિત ધામમાં મને લઈ જાઓ. આ સુંદર પ્રાર્થના, નાની સરખી પ્રાર્થના જે કોઈ જીવ કરે છે એ જીવને ભગવાન ગજેન્દ્ર મોક્ષની જેમ એનો પણ ઉદ્ધાર કરે છે. કહેવાયું પ્રભુએ સમય સમય ઉપર અનેક અવતારો લીધા. બલિરાજાના સોમા યજ્ઞની અંદર પણ પ્રભુ આવે અને આ યજ્ઞ પૂરો ન થાય જેથી કરીને ઇન્દ્રને જે ડર હતો કે મારું ઇન્દ્રાસન મારા હાથમાંથી જશે. જેને જેને જીવનમાં સત્વભાવોને લઈ શ્રેષ્ઠ કર્મો સંપન્ન કર્યા એના હાથમાં સત્તા અને સમૃદ્ધિ આવે એ જરૂરી છે, પરંતુ કાળક્રમે મન વિચલિત થાય અને એ વ્યક્તિ જ્યારે સત્તાને જોઈને સમૃદ્ધિને જોઈને વિચલિત થઈ સૌને સાથેનો વ્યવહાર બગાડે ત્યારે ઘણી મોટી તકલીફ થાય. એટલે પરમાત્મા નિયંત્રણ સાચવવા માટે વારે વારે સૃષ્ટિમાં અવતરિત થઈ અને ગમે તેના હાથમાં ગયેલી સત્તાને પાછી લે છે. અને હવે એ સમય દૂર નથી, હવે સમય દૂર નથી. અસુરોના હાથમાં આજે આપણે જોઈએ છે કે અસુરોના હાથમાં સત્તા ચાલી ગઈ છે, પરંતુ મારો નાથ ગમે તેના દ્વારા ગમે તેને માધ્યમ બનાવીને આવશે, એનામાં સાહસ પૂરશે, શક્તિ પૂરશે અને અસુરોના હાથમાં રહેલી સત્તાને ઝૂટાવી લેશે અને ફરીથી આ રાષ્ટ્રની અંદર રામ રાજ્યની સ્થાપના થશે. આ રાષ્ટ્રમાં ફરીથી એવું ઐશ્વર્યવાન, બલવાન, શીલવાન, વીર્યવાન વ્યક્તિઓ પેદા થશે અને આ રાષ્ટ્ર સારા વિશ્વનું સંચાલન કરશે. ભારત ભૂમિ એ અદભુત ભૂમિ છે. ભારત વર્ષમાં જન્મ લેવો સ્વર્ગાદપી ગરિયસી જનની જન્મભૂમિ. સ્વર્ગ કરતા પણ ઉત્તમ જેને મહત્વ આપવામાં આવ્યું એ ભારત છે. એ ભારત માતામાં ગોદમાં આપણે બેઠા છીએ તો એની શાન વધારવી, એનું ગૌરવ વધારવું એક એક વ્યક્તિની ફરજ છે, વ્યક્તિ માત્રની ફરજ છે. પોતાના સ્વાર્થને છોડો, સ્વાર્થને પ્રધાનતા ન આપો. આ સમય સ્વાર્થ માટેનો નથી, આ સમય પરમાર્થ માટેનો છે. સ્વાર્થની દુનિયામાં તો જીવનારા પશુઓ કરતા પણ બદતર કહેવાયા. હવે ઉપર ઉઠો, તમારા મનને
ઉપર ઉઠાવો, વિચારોને ઉપર ઉઠાવો અને પરમાર્થી જીવન બનાવો. બલિ રાજાના એ યજ્ઞને નિષ્ફળ કરવા માટે તમામ સામ્રાજ્ય એના હાથમાં પહોંચી જાય એવું હતું ત્યારે તેમાંથી છીનવી લેવા માટે, મતલબ કે તેને યોગ્ય ન લાગ્યું એટલે પ્રભુ કશ્યપ અને અદિતિ દ્વારા અવતરિત થયા. પયોવ્રત કરીને માતા અદિતિએ પ્રભુનું આરાધન કર્યું હતું. જે પણ સ્ત્રી શ્રેષ્ઠ બાળકને પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય એ સ્ત્રીએ એકમથી પૂનમ સુધી 15 દિવસ ગાયના દૂધમાં બનાવેલી ખીર ખાઈને પયોવ્રત કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને કેટલાક એના નીતિ નિયમોનું પાલન કર્યા બાદ જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે કોઈ શ્રેષ્ઠ તત્વનું અવતરણ થાય છે. સાથે સાથે ભગવાનનું દિવ્ય સ્મરણ કર્યા કરો. ભગવાનના એ પરમ પવિત્ર પરમ ઐશ્વર્યવાન પ્રભુનું સ્મરણ કરતા કરતા એ અખંડ ઐશ્વર્યના ધની પોતાનો એક અંશ એવા ઉત્તમ ઘરની અંદર અવતરિત થશે અને એવા ઉત્તમ સંસ્કારવાન બાળકોને પેદા કરનારી આ ભારતની માં, ભારત માતાની તમામ બહેનો માતાઓ દીકરીઓને વિનંતી છે કે પોતાનું જીવન એવું બનાવો. પરમનીય માતા ભગવતી દેવી કહેતા કે બેટા જે ઘરની અંદર દેવ સ્થાપના થશે એ ઘરની અંદર પરમ પૂજ્ય ગુરુદેવની શક્તિનો એક અંશ સ્થાપિત થશે. એની સાથે જે ઘરમાં દેવ સ્થાપના થઈ હશે, જે ઘરની અંદર નિત્ય ગાયત્રી મંત્રની ઉપાસના થશે, જે ઘરની અંદર નિત્ય આવી ભગવત ચર્ચા થતી હશે, એ ઘરની અંદર નીતિ અને મર્યાદા વાળું જીવન હશે, એ ઘરની અંદર એની 7 પેઢીમાંથી કોઈ 1 પેઢીમાં દેવત્વનો અંશ જન્મ ધારણ કરશે. આ સમય એ છે, હવે આપણા ઘરમાં દેવત્વના અંશને લાવવાની તૈયારી કરો. હવે સતયુગ આવી રહ્યો છે, સતયુગની વાપસી થઈ રહી છે અને એટલે તો મહાકાલે આ આપણને ઘોષણા કરીને કહ્યું છે. મહાકાલે ઘોષણા કરી છે, અબ ફિર સે સતયુગ આયેગા, અબ ફિર સે સતયુગ આયેગા, આયેગા આયેગા, યહ બોલ રહા હૈ મહાકાલ, યહ બોલ રહા હૈ મહાકાલ, અબ ફિર સે સતયુગ આયેગા. સાબિત થઈને જ રહેશે અને તેથી આપણને સૌને કહેવામાં આવે, ભગવાને પયોવ્રતને લઈને કરેલા વ્રતને કારણે અદિતિ માતાના ઉદરથી અવતરિત થયા, વામન રૂપ પ્રભુ આવ્યા, બલિરાજાના ઘરે ગયા, 3 કદમ જમીન માંગી. બલિરાજાએ સંકલ્પ કરી દીધો અને જમીન આપી દીધી. ભગવાને પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું. આપણને ઇતિહાસ પ્રમાણ આપે છે કે પરમાત્મા જયારે જયારે સૃષ્ટિ ઉપર અનીતિ અત્યાચાર અધર્મ પાપાચાર થયો છે ત્યારે અવતરિત થયા, વિરાટ રૂપ ધારણ કર્યું. 1 કદમ ભર્યું પૃથ્વી આપી દીધી, બીજું કદમ ભર્યું સ્વર્ગમાં આપી દીધું, ત્રીજું કદમ ભર્યું અને ભગવાન કહ્યું બલિ આ મારું ત્રીજું કદમ ક્યાં મૂકું. ત્યારે બલિને થયું કે સર્વ ગુણ સંપન્ન સત્તા પ્રભુ પરમાત્મા
परम ऐश्वर्यवान शक्ति मारा आंगणे मांगवा आव्यो होय अने आटलू मारू बधुं मांगी लीधुं होय ए दान करे तो अभिमान आवे एटले अभिमान न आवे एटले बलि राजाए कह्युं प्रभु आपनुं त्रीजुं कदम मारा माथा उपर मूको के मने अभिमान न थाय। शुभ कर्म कर्या पछी अभिमान न थवो जोईए। निखालस बनो, मारा प्रभुए इच्छा करी अने मारा प्रभुए अवसर कर्यो एम राखो। बलि राजानी पाताळनो राज आप्यो अने प्रभुए त्रणे कदम मां पृथ्वी स्वर्ग अने पाताळ लोक ने मापी लीधुं। तेथी संतो कहे छे के प्रभुना चरण मां त्रण कदम मतलब के तन मन अने धन अर्पण करजो, त्रणे नी शुद्धि थशे। प्रभुरा चरण मां तमे जे मुकशो एनी शुद्धि थाय। त्यार बाद अनेक कथाओने विदित करता कहेवायुं छे के अनेक राजा मनवंतरो व्यापी गया। खटवांग राजा थी दीर्घबाहु, दीर्घबाहु थी अति ऐश्वर्यवान एवा रघु, रघु थी पण अति ऐश्वर्यवान अने कीर्ति यश पताका लईने पोतानुं जीवन वितावी एवा अज, अने अज थी पण विशेष रूपे प्रभु परमात्मा ने पोताना घरे प्रकट करवा माटे कठिन तपश्चर्या करीने जीवन दिव्य बनावी एवा दशरथ। दशरथ राजा ने त्यां त्रण राणियों हती परंतु संतान नहोतुं। वशिष्ठ जी ने प्रार्थना करी के कहो गुरुदेव आ सुख मने क्यारे मळशे। त्यारे वशिष्ठ जी ना कहेवाथी श्रृंगी ऋषि ने बोलावामां आव्या। पुत्र कामेष्ठ यज्ञ संपन्न थयो। यज्ञ भगवाने खीर आपी, खीर त्रणे राणियों आरोगी अने स्वयं प्रभु परमात्मा ए पोताना ज माथी चार अंश प्रगट कर्या अने चार भाइयोना रूपे दशरथ राजा ने त्यां प्रगट थई अने सर्वप्रथम पोतानुं अखंड ऐश्वर्य लईने प्रभु कौशल्या माताની ગોદમાં પ્રગટ્યા અને કૌશલ્યા માતાને પોતાનું વિરાટ સ્વરૂપના દર્શન કરાવીને કહ્યું કે માં જોઈ લ્યો। કૌશલ્યા માતાએ કહ્યું કે આવા મારે નથી જોઈતા, પુત્ર રૂપે આવું હોય તો આવો નહીં તો જાઓ તમારા ધામમાં પાછા। કોણ કહી શકે, કોણ કહી શકે ભગવાનને કે તમે પાછા જાઓ? હે, એક કૌશલ્યા માતાએ કહ્યું હતું અને એક શબરીએ ભગવાનની સાથે વાત કરી હતી, એક યશોદા માતાએ વાત કરી હતી। ભગવાને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન ચતુર્ભુજ શ્રીહરિ નારાયણ બાળરૂપ ધારણ કરે છે અને પ્રગટ થયા એમ કહેવાયું એટલે સંતોએ તેને સુંદર પ્રાર્થના ની સ્તુતિ કરી, કહ્યું બે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 चंद्र भगवान की जय। प्रभु राम रूपे पोताना अंश लई चार भाइयों रूपे प्रकट थया पण राम ना चरित्र ने पाछु जोवु होय तो नौ दिवस रामायण पाची हाँभड़ी पड़े। त्यार पछी लाला नो वारो आवे एटले प्रभु राम मर्यादा पुरुषोत्तम जेने उत्तम जीवन जीवी संसार ने केवी जीवन नी रहनी करनी होवी जोईए आदर्श ने संस्कार बताव्या। प्रभु रामे पोताना जीवन दरमियान नानामां नाना भक्तने पण गड़े लगावी अने भेद मिटाव्यो
संसार मात्र ने धर्म नो संदेश ज नहीं परंतु आसुरी वृत्तियों थी पुतानी जात ने बचावी प्रभु ने प्रेम करवानी वात समझावी। प्रभु राम नो जीवन उत्तम छे अने ये उत्तम चरित्रों नो चिंतन करो मनन करो। कोई पन काले भागवत के कोई पन शास्त्र पूरेपूरु आपने गमे तेटला दिवसों करिए तो ए न समझी सकिए के न जाणी सकिए वांची सकिए खरा पण भले आखू वंचायू के न वंचा एटले भगवान श्री कृष्ण तो भागवत ना सार स्वरूप भगवान श्री कृष्ण ने यदुवंश नी अंदर प्रभु प्रकट थया छे। खबर छे आपने मथुरा नरेश उग्रसेन जेने जेना पुत्र कंस कंसे पोताना पिता ने कारागृह मां धकेली दीधा जाते राजा बनी ने बेसी गयो परंतु तेनी पितराय बहन देवकी प्रत्ये तेने प्रेम हतो भाव हतो तेना लग्न वासुदेव जी साथे थया बेन ने सारू लागे एटले सारथी बनी रथ पर सवार थईने तू जेने मुकवा जाय छे एनो आठमू संतान तारो काळ छे अने कंस नो पित्तो गयो खड़क काढ्यू देवकी नो चोटलो पकड़ी अने एने मारी नाखवानी तैयारी करवा माड्यो। वासुदेव जी ए बे हाथ जोड्या सु काम पाप करे छे એ મળવા આવી યોગ બળે ગર્ભનું પરિવર્તન કરવામાં આવ્યું અને એ ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થાપિત કરવામાં આવ્યો એ જ દાઉ ભૈયા એ જ બલરામ આઠમા ગર્ભના રૂપે સ્વયં પ્રભુ પરમાત્મા અખંડ ઐશ્વર્યના સ્વામી ચૌદે ભુવનનો નાથ પરમ કૃપાળુ પરમાત્મા પોતાની તમામે તમામ કલાઓની સાથે આજે પ્રગટ થવાના છે। વિતતા વિતતા દિવસો વીતી રહ્યા છે શ્રાવણ માસ આવ્યો શ્રાવણ માસની એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચોથ ગઈ પાંચમ છઠ સાતમ અને આઠમ આવી આઠમનો દિવસ વીત્યો ચૈત્ર સુદ નોમના બપોરના બારે એ આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં મારો વાલો ગોકુળમાં આવે છે યમના કિનારે વાસુદેવ આવ્યા વાસુદેવને માર્ગ આપે છે મારો વાલો કુકુડ માયા આવે છે તો પુષ્પાની વૃષ્ટિ થાય છે મારો વાલો ગોકુળ માયા આવે છે ત્યાં તો પુષ્પાની વૃષ્ટિ મારો ગોકુળ માં નંદ ખરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય હો ગોપાલ કી જય કનૈયા લાલ કી જય હો ગોપાલ કી જસોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી 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 જય કનૈયા લાલ કી
जय कन्हैया लाल की, जय हो गोपाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। स्टेज पर थी वधारा ना माणसो उतरी जाओ, स्टेज पर थी नीचे उतरी जाओ, वधारा ना माणसो नीचे उतरी जाओ, વધારે જે ઉભા છે તે નીચે ઉતરી જાઓ, ખાલી નંદ યશોદા ને એજ રહેવા દો। બધા બેસી જાય શાંતિથી, શાંતિથી બેસી જાઓ। ભગવાનની આરતી ઉતરે દરેક ભાઈ બહેન। આજે કૃષ્ણ કનૈયા हारे पारणी ये भी
भयो जसोदा को लालो भयो नंद के रानंद भयो आओ लाला नु आगमन अति आनंद उत्साह उमंग साथे आरती नो क्रम संपन्न करीशु थाड़ी थाड़ी माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीजा ओ जय काना काड़ा नंद जसोदा गे वैकुंठारी प्रभु वैकुंठारी कालिए मरदन कीजा कालिए मरदन कीजा गायो ने चारी ओ जय काना काड़ा प्रभु चली आंगड़िए इंद्र नो गर्व उतारो इंद्र नो गर्व उतारो जय जय गिरधारी ओम जय काना काड़ा पूर्ण करो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे वे जब कारे नेती वे जब कारे पूनी चशु गावे ओम जय काना काड़ा ओम जय काना काड़ा प्रभु नट वय नंद लाला मीठी मोरली वाड़ा मीठी मोरली वाड़ा गोपीना प्यारा ओम जय काना काड़ा ओम जय काना काड़ा ओम जय काना काड़ा खरपूर गौरम करुणावतारम संसार सार कुछ गिंद्रहार सदा वसंतम अरविंद भवम भवानी चैतम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम मंगलाय तनोहरि सर्व मंगल मंगले शिव सर्व साधिके शरण शंबरके गौरी नारायणी नमो नारायणी नमो नारायणी नमो भगवान ने आरती आपीशु वसुदेव सुतम देवम कंस चारुणमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु ओम देवाभिवंदनम समर्पयामि आरती लई लेजो ओम आत्माभिवंदनम समर्पयामि पाछळ फरी जाओ दरेक भाई बहन ऊपर हाथ उठावी लेशे ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्पवतनं उर्वारुकमिव बन्धनां मृत्योर्मोक्षीयमामृतात् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः मस्तकपधारण कर બધા બેસી જાઓ તો બેન કઈ ગયા એમને બેસાડો અહીંયા બેનો બેસી જાઓ હવે થોડીક વાર
દરેક ભાવિક ભક્તોને વિનંતી, પારણો ઝુલાવી અને પ્રસાદ લઈ અને વિદાય થઈશું. આવો શાંતિ પાઠ કરીશું. બેસી જાઓ, થોડીક વાર મારો અવાજ સાંભળતા હોય તો બેસી જાઓ. જેનો બેસી જશે, પારણો ઝુલાવી, પ્રભુને ઝુલાવી, પછી વિદાય થઈશું. શાંતિ પાઠ લાલો આવ્યો છે, સૌને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીશું. શાંતિ કીજીએ, શાંતિ કીજીએ, શાંતિ કીજીએ, શાંતિ કીજીએ, પ્રભુ ત્રિભુ Hare Mahadev.